નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે સમસ્યાનું સમાધાન. ઋષિ ચિંતનથી સમસ્યા, ઘણી ઈચ્છા હોવા છતાં અભિષ્ટ કાર્યો માટે સમય કાઢી શકાતો નથી, એના લીધે મન ખિન્ન થઈ જાય છે, તો શું કરવું? યુગ ઋષિ પંડિત રામ શર્મા આચાર્યજી એ વિશેષ સમાધાન આપતા કહે છે કે ઘણી વાર ઈચ્છવા છતાં પણ અભિષ્ટ કાર્ય માટે પૂરતો સમય અને શ્રમ કાઢી શકાતો નથી. આળસ આવતી નથી, પ્રમાદ પણ નથી, એમ છતાં સમયનો અભાવ કોઈ કાર્યને સારી રીતે કરવા માટે અડચણ પેદા કરે છે. એવા વખતે આપણે જોવું જોઈએ કે આપણે નકામા કાર્યમાં સમય વેડફી નાખતા નથી ને. સંપત્તિ અને વિભૂતિઓ ભલે કોઈને ઓછી વતી મળી હોય, પરંતુ સમય એક જ એવી સંપત્તિ છે જે બધાને એક સરખી મળી છે. દરેકને 24 કલાક મળ્યા છે. આથી વિચાર કરવો જોઈએ, બીજા લોકો એટલા સમયમાં જરૂરી કાર્યો પતાવીને બીજા મહત્વના કાર્યો પણ કરી લે છે, તો પછી આપણે જરૂરી અને મહત્વના કાર્યો કેમ પૂરા નથી કરી શકતા? પોતાની દિનચર્યાનું નિરીક્ષણ કરવાથી સ્પષ્ટ સમજાય જશે કે આપણો સમય ઉપયોગી કાર્યમાં ખર્ચાય છે અને કેટલો નકામા કાર્યો પાછળ વેડફાય છે. પોતાની દિનચર્યાને વ્યવસ્થિત કરીને મિનિટે મિનિટે સદુપયોગ કરીને ઈચ્છિત કાર્યો કરી શકાય છે તથા પોતાની યોગ્યતાઓ વધારી શકાય છે.